અને એક અનેરો જુસ્સો પ્રદાન કરે છે તેમના સંગીત સાથે સંભાળતા યુવા હોય કે બુજુર્ગ એક અલગ જ અંદાજમાં ઝૂમી ઉઠે છે લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીથી પ્રખ્યાત આ બે દિગ્ગજ સંગીત કલાકારો દુનિયામાં તેમની અનેરી ઓળખાણ ધરાવે છે એક વર્ષથી અથાગ મહેનતના ફળિયા જોડીના એક દિગ્ગજ એવા પ્યારેલાલ તેમના તમામ સંગીતકારો સાથે અમદાવાદના આંગણે જોવા મળ્યા હતા અને એક સાંજ તેમના આહાદક સંગીતના સૂરો સાથે અવિસ્મરણીય જોવા મળી વધુમાં આ કાર્યક્રમમાં મોરપીચ ઉમેરાતા વાત કરીએ તો એ જૂના સમયની બે દિગ્ગજ અભિનેત્રીઓ ડોન ફ્રેમ જન્નતમાર અને પદ્મિની કોલ્હાપુરી અને સાથે સાથે યુવા અભિનેત્રી સેન પણ આ સુરોની સાંજના સાક્ષી બન્યા હતા કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વૈષ્ણવ સ્વામીજી કુંજેઠ મહાસ્વામી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન સુરતમાં ઘટેલી અગ્નિકાંડની ઘટના માટે મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ માટે તેમની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી એક પછી પાંત્રીસ વર્ષથી પણ વધુ સમય માટે સંગીત પર શાસન કરનાર સુપ્રસિદ્ધ લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીની વાત કરીએ તો જેમણે આઠસોથી વધુ ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે અને તેમના સંગીતે લોકોના દિલ પર રાજ કર્યું છે અત્યારે પણ તે કરી રહ્યા છે તેઓએ છસો પાંત્રીસ ફિલ્મોના હજારથી વધુ ગીતો તેમજ પચાસથી વધુ સંગીત સાધનો દ્વારા લાઈવ ઓર્કેસ્ટ્રાના પ્રદર્શન દ્વારા લોકોને ઉત્સાહિત કર્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલ તેમની સાહસ દોસ્તી માટે એક નામ ગણાય છે તેમજ તેઓએ પ્રથમ બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર પુરસ્કાર જીત્યો લક્ષ્મીકાંતના અવસાન પછી ઓગણીસો અઠ્ઠાણુંમાં ઓમ શાંતિ ઓમ તુમ્હારી સુલુ જેવી ફિલ્મોમાં પોતાનું મ્યુઝિક આપેલ છે ચાર દાયકામાં છસો પાંત્રીસ જેટલી ફિલ્મોમાં તેમને સંગીત આપ્યું છે પ્યારેલાલે લક્ષ્મીકાંતના અવસાન પછી કેટલાક સ્વતંત્ર કામ કર્યા છે જૂના દાયકાના ગીતો જેમ કે તુમસે મિલકર ના જાણે ક્યુ ના જ્યારે મેરે બાદશાહ એક વાદા તોડકે એક પ્યાર કા નગમાં હે જેવા અન્ય કેટલાય જૂના ગીતો છે જેનાથી લોકોના મન આજ દિવસ સુધી મોહી રહ્યા છે આ ઉંમરમાં પણ સ્ફૂર્તિ સાથે આવા દિગ્ગજ પ્યરે લાલ ત્યારે વાયોલિન પર સૂર છેડે એટલે શરીરના એક એક રૂવાટા ઊભા થઈ જતા જોવા મળતા હતા અને તેમના તમામ ગીતો પર લોકોએ એક એક ગીતોના સૂરે તેમને તાળીઓથી વધાવ્યા હતા કુદ પદ્મિની કોલ્હાપુરી અને અને જૂના દેશોની યાદ તાજી કરતા તમામ અમદાવાદી પ્રજાની મન મૂકીને પ્રશંસા કરી હતી તેમજ મહાન સંગીતકાર પારેલાલનો અવસરમાં ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો આ સુરેલી શામને માણવા અધિકારીઓ જે કે ભટ્ટ ડીસીપી મલ પૂર્વ અધિકારી એન કે અમીન તેમજ તમામ રાજપોથ ક્લબના ડિરેક્ટરો અને સભ્યો સહપરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને સુરોના તાલે રીતિની આટ રજૂ કરતા કલાકારે સર્વનું મન મોહી લીધું હતું અને લક્ષ્મીકાંત પ્યારેલાલની આ જોડીને ટ્રિબ્યુટ અર્પણ કરી હતી અમદાવાદના રાજપથ ક્લબ ખાતે આ સાંજનો ઇવેન્ટ સૌ કોઈએ માટે એક જૂના સંસ્મરણો તેમજ સંગીત સાથે યાદગાર બન્યો હતો मैंने इस इवेंट के पीछे मेरा एक मकसद था मैं गुजरात से अहमदाबाद से हूँ तो मैं गुजरात में कुछ संगीत में ही करना चाहता था और संगीत संगीतमय करने के लिए लक्ष्मीकांत प्यारेलाल से बढ़कर कोई नाम नहीं सोच सकते हो लक्ष्मी जी को प्यारेलाल को समझाने में एक साल गया और मेरा आज ड्रीम पूरा हुआ हम गुजरात की चार सिटी में सिटी टूर करके आज लास्ट अहमदाबाद में हमारा लास्ट शो है और बहुत मजा आया गुजरात की पब्लिक ने इतना एंजॉय किया कि मैं उसका बयान नहीं कर सकता और मैं गुजरात को वादा करता हूँ ऐसे इवेंट देता रहेगा दे। गोशैलब आपको इस तो इवेंट में रिमी शैन जिन्नत सॉरी जिन्नत अमान पद्मिनी कोल्हापुरी नीतीश भारती जो सैंड आर्ट किया सब सारे आर्टिस्ट और प्यारे लाल जी तो थे उसके अलावा ये एक एकोस्टिक सिम्फोनी म्यूजिक म्यूजिशियन 34 फोर म्यूजिशियन कोरस हमने हर चीज़ उसमें डाला था और एक जॉइंट शो आज आप लोग देख रहे होंगे एक जॉइंट शो यहाँ ऑर्गेनाइज किया संजीव कुमार राजपूत तथा एन गुजरात न्यूज़ अहमदाबाद